नमस्कार दर्शक मित्रों, मिड डे न्यूज में आपनु स्वागत छे। शुरुआत करिए मुख्य समाचार थी। दक्षिण पूर्व एशिया में सौथी लांबी दरियाई रोरो फेरी सर्विस नो घोघाथी दहेज वच्चे प्रारंभ थता दुनियानु ध्यान खेंचे छे गुजरात। मुख्यमंत्री तरीके खातमुहूर्त और प्रधानमंत्री तरीके लोकार्पणनो इतिहास रचे छे नरेन्द्र मोदी। सड़क मार्गे 307 किलोमीटरनु अंतर दरियाई प्रवास में 31 किलोमीटर थई जतुं होवाथी रोरो फेरी सर्विस ने प्रतापे समय अने ईंधणनी महाबचतनो दाखलो बेसाड़शे गुजरात। घोघा दहेज वच्चेनी सेवामां जाफराबाद अने दमण दीव पण उमेराशे। दरियाई परिवहनना फायदा गणाववा साथे गुजरातना सागरखेडूनो इतिहास याद करे छे प्रधानमंत्री। मेरीटाइम युनिवर्सिटी उपरांत दरियाखेडु संग्रहालय बनावा माटे करी जाहेरात। अलंगना शिप रिसाइकल उद्योग माटे जापान पासेथी मबलख मूडीरोकाण अने टेक्नोलॉजी गुजरातने वहेली तके उपलब्ध करावानी जाहेरात करे छे प्रधानमंत्री। जहाजवाड़ा धरावता नाना नाना बंदरना विकास साथे खारवाओना उत्थान माटे काम करवानी जाहेरात करी। प्रधानमंत्रीए घोघा खाते भावनगरनी डेरीना पशु आहार प्लांटनुं पण रिमोटथी कर्युं उद्घाटन। प्रति पशु दूध उत्पादन वधारवा माटे वैज्ञानिक अभिगमनी करी हिमायत। અને રોજગારી વેપાર સહિત અનેક ક્ષેત્રે ગુજરાત નંબર વન હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારની વિકાસની વાતો ચૂંટણી સ્ટંટ હોવાના કોંગ્રેસના દાવાની કડક શબ્દોમાં કાઢી ઝાટકણી। જોઈએ સમાચાર વિગતવાર। આજે ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતેથી ભરૂચ જિલ્લાના દહેજ સુધીની દેશની સૌ પ્રથમ રોલ ઓન રોલ ઓફ એટલે કે રોરો પેસેન્જર ફેરી સર્વિસના પ્રથમ તબક્કાની શરૂઆત કરાવી નવા વર્ષે એક અનોખી ભેટ પ્રધાનમંત્રીએ આપી છે। ઘોઘા ખાતે યોજાયેલ જાહેરસભામાં તેમણે આ સેવાનું લોકાર્પણ કરવા સાથે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સર્વોત્તમ પશુ આહાર પ્લાન્ટનું પણ રિમોટથી ઉદઘાટન કર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સાંસદો, ધારાસભ્યો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે આનાથી સમય અને બળતણનો મોટા પાયે બચાવ થશે જે દેશની પ્રગતિમાં ફાળો આપશે। दहेज के बीच से फेरी सर्विस सौराष्ट्र और दक्षिण गुजरात के करोड़ों लोगों की जिंदगी को ना सिर्फ आसान बनाएगी बल्कि उन्हें और निकट ले आएगी। जिस सफर में 7-8 घंटे लगते थे वो सफर 1.25 घंटे में पूरा किया जा सकेगा। हमारे यहां कहा जाता है सबसे मूल्यवान चीज समय होता है, टाइम इज मनी ये कहा जाता है। आज दुनिया में कोई 24 घंटे के 25 घंटे नहीं कर सकता है, लेकिन ये भारत सरकार और गुजरात सरकार है कि आपके 24 घंटों में से 1 घंटे की सफर करके 7 घंटे की सौगात दे सकता है। आ प्रसंगे प्रधानमंत्री आ प्रोजेक्ट ने दक्षिण पूर्व एशिया नो सीमा चिन्ह रूप प्रोजेक्ट गणाव्यो हतो। भले घोघा ने दहेज वच्चे नो होय पण आ समग्र हिंदुस्तान ने स्पर्शनारो कार्यक्रम छे। एक प्रकारे साउथ ईस्ट एशिया में एक नवा सीमा चिन्ह रूपी कार्यक्रम छे अने तेथी स्वाभाविक रीते देशना लोकोनी पण इच्छा આજના કાર્યક્રમ વિષયમાં જાણવાની હોય બહુ સ્વાભાવિક છે અને એટલે આપ સૌની ક્ષમા સાથે આજે હું કેટલીક વાતો હિન્દી ભાષામાં કરીશ અને કેટલીક આપણા ગુજરાતીમાં।
પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ નિશાળમાં હતા ત્યારથી આ પ્રોજેક્ટ અંગે સાંભળતા આવ્યા છે. ભૂતકાળની સરકારોની બિનકાર્યદક્ષતાથી આ સેવા વર્ષો સુધી ખોરંભાયેલી રહી. ભાઈઓ બહેનો, હું જ્યારે નિશાળમાં ભણતો હતો ને ત્યારે અમારા ત્યાં નિશાળમાં એક પદ્ધતિ હતી, રોજે રોજના જે સમાચાર હોય એ બાળકોએ બ્લેકબોર્ડ પર ત્યાં લખવાના હોય ચોકથી, અને જ્યારે એસેમ્બલી હોય ત્યારે એક વિદ્યાર્થીનો જેનો વારો હોય એને સમાચાર વાંચવાના હોય. બચપણમાં નિશાળમાં એ વખતે સાંભળેલું, અને એ વખતે મોટે ભાગે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હશે, સાંભળેલું કે ગુજરાતમાં ગોગવા દહેજ રોરો ફેરી સ્થરવાની છે. હું જ્યારે નિશાળમાં ભણતો હતો ત્યારે સાંભળેલું કે ગુજરાતમાં ગોગા દહેજ રોરો ફેરી સર્વિસ શરૂ થવાની છે. આટલી બધી સરકારો આવીને ગઈ, ભાવનગરમાંથી એ બધા અડીખમ નેતાઓ આવીને ગયા, પણ સારા કામ બધા મારા નસીબમાં જ લખાયેલા છે. પીએમએ જણાવ્યું કે આ સેવા કાર્યરત થતા ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને ચાલક બળ મળશે. સૌરાષ્ટ્ર ઓર દક્ષિણ ગુજરાત કે બીચ હર રોજ લગભગ 12,000 લોગ યાત્રા કરતે હૈ, 5,000 સે જ્યાદા ગાડિયા હર રોજ ઇન દો ક્ષેત્રો કો કનેક્ટ કરને કે લિયે સડકો પર દોડતી હૈ. જબ યહી કનેક્ટિવિટી સડક કે બજાય સમંદર સે હોગી તો 307 કિલોમીટર કી દૂરી 31 કિલોમીટર મેં બદલ જાયેગી. એક ફેરી અપને સાથ 500 સે જ્યાદા લોગ, 100 કે લગભગ કારે, 100 કે કરીબ ટ્રકે વે અપને સાથ લેકર કે જા સકતી હૈ. સાથીઓ, જબ ટ્રેફિક કા બડા હિસ્સા ઇસ ફેરી સર્વિસ પર નિર્ભર હો જાયેગા, યા જબ અપની અપની ગાડિયાં ઇધર સે ઉધર લે જાયેંગે તો ઇસકા પ્રભાવ દિલ્હી ઓર મુંબઈ કો કનેક્ટ કરને વાલે રાસ્તો પર ભી પડને વાલા હૈ. પ્રધાનમંત્રીએ કહ્યું કે પોતે ઘોઘાથી દહેજની ફેરી સવારીમાં 100 દિવ્યાંગ બાળકોને પોતાની સાથે લઈ જશે. ઘોઘા સે મેં ફેરી કે માધ્યમ સે હી દહેજ તક જાઉંગા, મેરે સાથ મેરે કુછ નન્હે સાથી કુછ દિવ્યાંગ બચ્ચે ભી હોંગે, ઉનકે ચહેરે કી ખુશી હી મેરા પારિશ્રામિક હોગી. મને ગુજરાત સરકારે પૂછ્યું કે આ ફેરીઓમાં કોણ આવશે, બગુ ભાઈ મારા તો 100 સ્પેશિયલ મહેમાનો છે, તમારે લઈ જવા પડશે. તો એમને થયું કે આ બધા હું દિલ્હીથી લાવવાનો છું. મેં એમને કહ્યું કે જે મારા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે અને એમને આજે હું મારી સાથે આ ફેરી સર્વિસનું ઉદઘાટનમાં જોડે લઈ જઈશ, દહેજ લઈ જઈશ, અને પાછી આ ફેરી એમને આવીને મૂકી પણ જશે. ભાવનગરના બાળકો, દિવ્યાંગજનો, એમને મારી સાથે લઈ જવા એ પણ મારે માટે એક ગર્વનો વિષય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રોરો સર્વિસની વિસ્તરણની લંબાણપૂર્વક વાત કરી. આ સેવાને જાફરાબાદ દમણ મુંબઈ સુધી લંબાવવાની પણ તેમણે જાહેરાત કરી. આલંગ સોચિયા શિપ રિસાયકલિંગ યાર્ડ ભાવનગર સે કરીબ 50 કિલોમીટર દૂર હૈ. અભી જો રૂટ ઉસ પર ટ્રાફિક જામ કી કિતની દિક્કત હતી હૈ મુજે લગતા હૈ વો મુજે બતાને કી જરૂરત નહીં હૈ. ઇસલિયે સરકાર ને તય કિયા હૈ અલંગ શિપ રાઇસિંગલી યાર્ડ ઓર મહુવા પીપાવાવ જાફરાબાદ વેરાવલ કો જોડને વાલા જો એક વૈકલ્પિક રૂટ હૈ ઉસે ચૌડા કિયા જાયેગા, અપગ્રેડ કિયા જાયેગા. ભવિષ્ય મેં અલંગ યાર્ડ કી ક્ષમતા ભી બઢને જા રહી હૈ ઓર ઉસે દેખતે હુએ ભી સડક કા આધુનિકરણ આવશ્યક હો ગયા હૈ. ઇસ રૂટ સે ગોગા દહેજ ફેરી સર્વિસ કે લિયે
आ रही गाड़ियों को भी फायदा होने वाला है। घोघा खाते योजायेल जाहिर सभा में बोलता मुख्यमंत्री विजयभाई रूपाणीए रोजगारी व्यापार सहित संख्याबंध क्षेत्रे गुजरात नंबर वन होवानुं जणाव्युं। ये प्रोजेक्ट तीन कंपोनेंट इन्वॉल्व करता है, जैसे ये टर्मिनल कंस्ट्रक्शन जो आप लिंक स्पान से आए हो, अभी हम पॉन्टून पे खड़े हैं, वो पूरा टर्मिनल, ये टर्मिनल कंस्ट्रक्शन। दूसरा कंपोनेंट है इसका ड्रेजिंग का, जो दरिया की चैनल है और जो बर्थ एरिया है उसको हमने डीपेन किया है। और थर्ड जो पोर्शन है ये फेरी ऑपरेशन का। तीन में से दो चीज़ गुजरात मैरीटाइम बोर्ड ने कराई है, तो उसमें अभी अराउंड 615 करोड़ टू बी वेरी प्रिसाइज उतना खर्च होने जा रहा है और हुआ है उतना खर्च। દેશની સૌપ્રથમ ઘોઘા દહેજ રોરો પેસેન્જર ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી ફેરી પોઈન્ટ ખાતે પહોંચ્યા હતા તથા અહીંથી આઇલેન્ડ જેડબોટમાં બેસી દહેજ જવા રવાના થયા છે। ઉલ્લેખનીય છે કે પીએમ પોતાની સાથે ફેરીમાં 100 દિવ્યાંગ બાળકોને પણ સવારી કરાવી રહ્યા છે। આ ફેરી સર્વિસ શરૂ થયે ઘોઘા અને દહેજ વચ્ચેનું 360 કિલોમીટરનું અંતર ઘટીને 31 કિલોમીટર જ થઈ જશે। ફેઝ વનમાં મુસાફરો અને ત્યારબાદ ફેઝ ટુમાં 100 ફોર વ્હીલર અને 250 મુસાફરો એક સાથે આ સેવાનો ઉપયોગ કરી શકશે। સૌરાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં રોજગારી માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક પટ્ટામાં વસ્યા છે, ત્યારે આ સેવાથી આ લોકો પોતાના માદરે વતન ઝડપથી આવજા કરી શકશે। આટલું જ નહીં, દક્ષિણ ગુજરાતથી હાલ સૌરાષ્ટ્ર તરફ દૈનિક હજારો એસટી બસનું સંચાલન થાય છે, ત્યારે આ સેવા શરૂ થવાથી હાઈવે પરનું ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિકાસ માટે આ સેવા સીમાચિહ્નરૂપ બની રહેશે। પ્રધાનમંત્રી દેશની સૌ પ્રથમ દરિયાઈ રોરો સર્વિસનું ઉદઘાટન કરી ઘોઘાથી બોટમાં દહેજ જશે, ત્યારે દહેજ ખાતે પણ તેમના આગમન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ ફેરી સર્વિસ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવી છે। દહેજ ખાતે આ ફેરી સર્વિસ માટે ડ્રેઇજિંગ ટર્મિનલ વગેરેની કામગીરી સંપન્ન કરી દેવામાં આવી છે। આજે ફેઝ વનમાં પેસેન્જર સર્વિસ કાર્યરત થશે, ત્યારબાદ ફેઝ ટુમાં બંને સ્થળોથી માલવાહક વાહનો અને લોકો પણ તેમની કાર સાથે આટલું અંતર કાપી શકશે। પ્રધાનમંત્રી ઘોઘાથી દહેજ પહોંચીને ત્યાં જાહેરસભાને સંબોધશે। આ માટે સભાસ્થળે 2 આઈજી અને 8 એસપી સહિત 2000 ઉપરાંત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। ये प्रोजेक्ट तीन कंपोनेंट इन्वॉल्व करता है, जैसे ये टर्मिनल कंस्ट्रक्शन जो आप लिंक स्पान से आए हो, अभी हम पॉन्टून पे खड़े हैं, वो पूरा टर्मिनल, ये टर्मिनल कंस्ट्रक्शन। दूसरा कंपोनेंट है इसका ड्रेजिंग का, जो दरिया की चैनल है और जो बर्थ एरिया है उसको हमने डीपेन किया है। और थर्ड जो पोर्शन है ये फेरी ऑपरेशन का। तीन में से दो चीज़ गुजरात मैरीटाइम बोर्ड ने कराई है, तो उसमें अभी अराउंड 615 करोड़ टू बी वेरी प्रिसाइज उतना खर्च होने जा रहा है और हुआ है उतना खर्च। પ્રધાનમંત્રી આજે વડોદરાવાસીઓને 1140 કરોડ રૂપિયાની 8 પરિયોજનાઓની ભેટ આપશે। વિકાસકામોના લોકાર્પણ સાથે નવલખી પરિસરમાં લોકોને સંબોધિત પણ કરશે, જેમાં 96.8 કરોડના સિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર તેમજ માહિતી પ્રવાસન કેન્દ્ર અને ઉર્જા પ્રક્રિયા પ્રોજેક્ટનો પણ સમાવેશ થશે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે. યોગાનુયોગ તેઓ ગત વર્ષ 22 ઓક્ટોબર 2016 વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવા આવ્યા હતા. ત્યારે ફરી એક વખત 22 ઓક્ટોબર 2017 રોજ પીએમ વડોદરા ખાતે આવવાના હોવાથી સયાજી નગરીના વાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પબ્લિક અપને આપી રોડો પર આકર અપના ખુદ એક નયા રોડ શો ક્રિએટ કરેગી ઓર પ્રધાનમંત્રીજી કા અપને દિલ સે બહોત હી સારા પ્યાર સે ઇકઠ્ઠા કરકે વો અપના સ્વાગત કરેગી અપને નેતા કા. વડોદરામાં 1140 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને આયોજિત કામોના ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, તો સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાંપતો બંદોબસ્ત કરાયો છે. વડોદરામાં સ્માર્ટ સિટીના મેગા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત લોકાર્પણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પાણી પુરવઠા, બ્રિજ પ્રોજેક્ટ અને રોડ પ્રોજેક્ટના કામોને વિશેષ સ્થાન અપાયું છે, જે લગભગ 100 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાયઓવર બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ મહી નદી પર સિંદરોડ ખાતે 166 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ માટે સંકલિત જનમહેલને 125 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ડભોલ પ્રાદેશિક પુરવઠા યોજના, સંખેડા બોડેલી પ્રાદેશિક પાણી પુરવઠા યોજના તેમજ ગ્રીનફિલ્ડ માર્કેટિંગ ટર્મિનલ પ્રોજેક્ટ સહિતના કાર્યોની ખાતમુહૂર્ત વિધિ પીએમના હસ્તે કરવામાં આવશે. તો આ તરફ 55 કરોડના ખર્ચે હરણ સફારી પાર્ક, 6 કરોડના ખર્ચે વેટરનિટી હોસ્પિટલ જેવા પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની જનતાને કરોડોની ભેટ સોગાદ આપી પીએમ મોદી દિલ્હી રવાના થશે. પ્રધાનમંત્રી અપને ગુજરાત દોરે કે આખરી પડાવ મેં આયેંગે વડોદરા શહેર. વડોદરા શહેર જો કે સ્માર્ટ સિટી બનને કી એક પહેલ કર રહા હૈ, એસએમ પ્રધાનમંત્રી વડોદરા મેં કઈ સારે નયે પ્રોજેક્ટ કા શિલાન્યાસ કરેંગે. કેમેરામેન લુકા બિરમ કે સાથ શિવશેલા, ડીડી ન્યૂઝ, વડોદરા. આજે જેડ બોટમાં બેસીને દહેજ જવાના માટે પ્રધાનમંત્રી શ્રી રવાના થયા છે અને બરાબર એમની પાછળ એક કોસ્ટગાર્ડની બોટ છે જેમાં અમારા સંવાદદાતા અરુણ શર્મા પણ છે. જે અરુણ, કૈસા માહોલ હૈ વહાં પે બોટી પે ઓર કૈસે આગે બઢ રહી હૈ પૂરી યે યાત્રા? આશુતોષ, આ ફેરી સર્વિસીસમાં વાત કરીએ ખૂબ જ ઐતિહાસિક ફેરી સર્વિસીસ છે. બીજી વાત એ કે અત્યારે 2 મિનિટમાં 1 કિલોમીટરનું સફર અમે લોકો તય કરી રહ્યા છે. લગભગ તો માની ચાલે કે 1 કલાકમાં અમે લોકો અહીંથી ઘોઘાથી નીકળી ચૂક્યા છે અને દહેજમાં પહોંચી જઈશું. બહુ જ એક્સાઇટમેન્ટ અહીંના લોકો માટે છે, કારણ કે ઘોઘાથી ડિરેક્ટલી દહેજ દહેજમાં આ કોન્ટેક્ટ કરાશે અને એક સંપર્ક પૂરું કરશે, કેમ કે અત્યારે લગભગ 8 થી 9 કલાક લાગતા હતા અને હવે માત્ર 1 કલાકમાં તમે પહોંચી જશો. અને બીજો ફેઝ જો જેની વાત કરીએ અમે લોકો, આ પહેલી વાત તો કરી કે પ્રધાનમંત્રી જે શિફ્ટમાં જઈ રહ્યા છે એ શિફ્ટ તમને અમે લોકો લાઈવ વિઝ્યુઅલ બતાવી રહ્યા છે. આકાશમાં અમારે ચોપર છે, ચોપર થી પણ તમને લાઈવ વિઝ્યુઅલ બતાવી રહ્યા છે અમે લોકો. તો આકાશમાં, જળમાં અને ધરતી ઉપરથી પણ તમે લોકો જોયું અમારું લાઈવ સેટઅપ થી આ મોટી કવરેજ આપણે દર્શકો માટે બતાવી રહ્યા છે. અને હવે 1 જ કલાકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવાથી નીકળીને હવે દહેજમાં પહોંચી જશે. સૌથી મોટી વાત એ છે કે કનેક્ટિવિટી બહુ મોટો ઇશ્યુ હતું દહેજ અને ગોવા વચ્ચે, અને ટ્રક ની વાત કરીએ તો કોઈ બસો ની વાત કરીએ તો કાયમી આ લોકો અટકાતા હતા, કારણ કે બહુ ટ્રાફિક રહેતું હતું આ રૂટ ઉપર. પણ હવે વગર કોઈ ટ્રાફિકમાં ની વાત કરીએ અને હવે ટિકિટ ન્યૂ જ રાઈડ હશે, 600 રૂપિયાની માત્ર ટિકિટ હશે અને 7 કેજીનું લગેજ અલાઉડ છે. આ ટીવીએસી છે, આ શિપ છે કે વેસલ છે, એમાં 7 કિલોનું તમે લગેજ તમારે તથા લઈ જઈ શકો છો. આમાં બિઝનેસ ક્લાસ, એક્ઝિક્યુટિવ ક્લાસ, બંને ક્લાસીસ છે. આની વાત કરીએ વેસલની, તો આમાં કેફેટેરિયા પણ આપવામાં આવ્યું છે કે તમે જો સ્નેક્સ જોઈતા હોય કે ભાઈ નાસ્તો કે ચા પીવી હોય તો એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જલ્દી એ લોકોને વાઈફાઈની સુવિધા પણ મળશે, એટલે ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકે. જો વાત કરીએ તો આ એલ્યુમિનિયમનું વેસલ છે જે અત્યારે કરી રહ્યું છે, અને એલ્યુમિનિયમના હોવાના લીધે આ બહુ સ્પીડી ટ્રાવેલ કરી શકે છે. તમે કીધું કે 2 મિનિટમાં 1 કિલોમીટરનું સફર અમે લોકો તે કરી રહ્યા છે આ વેસલની જો વાત કરીએ તો. અને સૌથી મોટી વાત એ છે આશુતોષ, આખી સર્વિસીસની, કેમ કે આપણે જો દહેજની વાત કરીએ તો આખું ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર છે, પેટ્રોકેમિકલ્સનું કે આખું કારખાના છે, કંપનીઝ છે, બિઝનેસીસ છે, પોલિએસ્ટર છે, બિઝનેસીસ છે. અને ભાવનગરની વાત કરીએ તો અહીંયા પ્લાસ્ટિકનો બહુ મોટો બિઝનેસ ચાલે છે. તો
તો આ બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. તમે પ્લાસ્ટિક ની વાત કરો, પોલિમર્સ ની વાત કરો, એ બધા એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. તો જયારે આ બંને દહેજ કે ગુગા આ બંને બહુ સાચી વાત અરુણ. ખરેખર આજે એક સપનું પૂરું થઈ રહ્યું છે, સમગ્ર ગુજરાતવાસીઓનું સપનું પૂરું થઈ રહ્યું છે. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી તરીકે જે કામનું ખાતમુહૂર્ત કર્યું હતું, આજે પ્રધાનમંત્રી તરીકે એ જ કામનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. અને અરુણે જેમ જણાવ્યું એ પ્રમાણે અંદર કેફેટેરિયા પણ છે, અંદર વાઇફાઈ કનેક્ટિવિટી પણ છે. એટલે સાચા અર્થમાં જોવા જાઓ તો ન્યૂ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા તરફનું પણ પ્રયાણ આ માર્ગે થઈ રહ્યું છે. અને એક ગુજરાત માટે આ ઐતિહાસિક દિવસ છે. મીડિયા ન્યૂઝમાં આગળ વધીએ તો અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સિટી એ ગુજરાતનું ગૌરવ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓ માટે એ જ્ઞાનનો સ્ત્રોત છે. ગઈકાલે સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ફેઝ ટુ અંતર્ગત રોબોટિક ગેલેરી અને એક્વેટિક ગેલેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ બંને ગેલેરીઓ લગભગ 2300 ચોરસ મીટરમાં ફેલાયેલી હશે અને લગભગ 383 કરોડના ખર્ચે આ ગેલેરીઓનું નિર્માણ થશે. રોબોટિક ગેલેરીમાં રિસેપ્શનથી લઈને ગાઈડ તરીકે તથા પેઇન્ટિંગ કરતા અને ભોજન પીરસતા રોબોટ જોવા મળશે. જ્યારે એક્વેટિક ગેલેરીમાં શાર્ક જેવી માછલીઓથી લઈને નાની ઓર્નામેન્ટ માછલી સુધીની પ્રજાતિઓ જોવા મળશે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તરફથી 5 જેટલી શાળા કોલેજોને સુપર કમ્પ્યુટર અર્પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત હંમેશા વિકાસ કાર્યમાં પહેલ કરી રહ્યું છે અને તેના ઉદાહરણો આ સાયન્સ સિટી, રિવરફ્રન્ટ અને મહાત્મા મંદિર જેવા આધુનિક વિકાસ કાર્યો છે. સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને એક્વેરિયમ ગેલેરી, એટલે કે વર્લ્ડ ક્લાસ ભારતનું સૌથી મોટામાં મોટું એક્વેરિયમ એ આપણે બનાવી રહ્યા છીએ. અને એવી જ રીતે રોબોટિક ગેલેરી એ પણ દુનિયા ગુજરાતની સૌથી મોટી, અને ભારતમાં પણ એક નવો ઇનિશિયેટિવ એ ગેલેરીમાં પણ આપણે બનાવી રહ્યા છીએ. પ્રદેશ ભાજપ દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ગઈકાલથી ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરાઈ છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઈકાલે પ્રથમ દિવસે અડાલજના શાંતિનિકેતન ખાતે ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીશજી, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. તેમણે અમદાવાદ શહેરની 16 અને જિલ્લાની 5 એમ કુલ 21 બેઠકો માટે ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરી હતી. દરમિયાન પાસના પાટીદાર કાર્યકરો રેશમા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાઈ જતા રાજકીય ગરમી વધી છે. છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારવાની માંગણી ચાલી રહી હતી, જેને ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવતા આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું છે. ગુજરાતમાં કુલ 59,000 જેટલી આંગણવાડી છે, જેમાં 1,00,000 આંગણવાડી બહેનો નોકરી કરે છે. બહેનોને અત્યાર સુધી માસિક રૂપિયા 5,500 પગાર મળતો હતો, જેને વધારીને 6,300 કરવામાં આવ્યો છે, જેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાઈબીજની ભેટ ગણાવી હતી. તો આંગણવાડી કર્મચારી સંઘના અરુણ મહેતાએ સરકારની જાહેરાતને આવકારી હતી. 1,00,000 જેટલી બહેનો આંગણવાડીમાં જે કામ કરે છે, એ આંગણવાડી વર્કર બહેનોને ભાઈબીજની ભેટ તરીકે રાજ્યની ભારતીય જનતા પક્ષની વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા પગાર વધારાની ભેટની જાહેરાત કરતા હું આનંદ અનુભવું છું. એના કારણે રાજ્ય સરકાર ઉપર દર વર્ષે લગભગ 75 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચનો બોધ પડશે. અમારે આંગણવાડી કર્મચારીઓની પગાર બાબતની લાંબા સમયની લડાઈ હતી, સંઘર્ષ હતો, અને સરકારે તે નિર્ણય કર્યો છે અને અમે આવકારીએ છીએ. શરૂઆતમાં 750 અને
અત્યારે 800 રૂપિયાનો વધારો કરતા 1550 રૂપિયાનો વધારો આ વર્ષમાં મળ્યો છે. આ નિર્ણયથી 1,07,000 બહેનોને આ નિર્ણયથી ફાયદો થશે. દિવાળીના મિની વેકેશનમાં ગુજરાતની પ્રવાસ પ્રિય જનતા પિકનિક માટે રવાના થતી હોય છે ત્યારે આ વખતે નર્મદા જિલ્લામાં પ્રવાસીઓનો ખાસો એવો ધસારો જોવા મળી રહ્યો છે. શહેરના ઘોંઘાટથી દૂર પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં ટહેલતા ગુજરાતી સહેલાણીઓના કારણે સમગ્ર વિસ્તાર હિલ સ્ટેશન જેવો દેખાય છે. સરદાર સરોવર ડેમ પણ લોકોમાં પસંદગીનું સ્થળ બન્યું છે. વળી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ચાલતું હોવાથી આ પ્રતિમા પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સરોવર ડેમ પર ફરવાયા છે. અહીંયા વાતાવરણ ખૂબ જ સરસ છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં દિવાળીના લીધે ફટાકડાનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયેલું છે અને અહીંયા વાતાવરણ ખૂબ જ સરસ છે. અમે અહીંયા નર્મદા સરોવર ડેમ ઉપર ફર્યા, ખૂબ જ મજા આવી, મોજ કરી અને એન્જોય કર્યું. અહીંયા આવીને બહુ સારું લાગે છે. અહીંયા પ્રદૂષણ નથી અને ફરવાની એટમોસ્ફિયર સારું લાગી રહ્યું છે. ફેમિલી સાથે અત્યારે અહીંયા કુદરતી વાતાવરણમાં ફરી રહ્યા છીએ અને મોજ કરી રહ્યા છીએ. ભાઈબીજ નિમિત્તે પાટણના કાળભૈરવ મંદિરે ભવ્ય મેળો યોજાયો હતો. ઉજ્જૈનની જેમ પાટણ પણ ઐતિહાસિક નગરી છે. પ્રાચીન કાળથી ભૈરવજીની ઉપાસનાથી પાપથી મુક્તિ અને સુખ પ્રાપ્ત થતું હોવાનું મનાય છે. પાટણના છબીલા દરવાજા બહાર રાણીની વાવ જવાના માર્ગ ઉપર કાળભૈરવ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ ભૈરવ મંદિર સિદ્ધરાજ જયસિંહના સમયનું છે. સમય જતાં અહીં સુંદર પથ્થરથી મંદિર બનાવાયું છે. દર વર્ષે અહીં અમાસે હવન થાય છે અને ભાઈબીજના દિવસે મેળો પોતાની માંડિયા ચડાવે છે. સાંજે આરતી સમયે ભૈરવજીનું વાહન શ્વાનની હાજરી અચૂક જોવા મળે છે. દ્વારકાની ગોમતી નદીમાં ભાઈબીજના દિવસે દીવડા તરતા મૂકવાનું અનેરું મહાત્મ્ય છે. ભાઈના દીર્ઘાયુ માટે ગોમતી ઘાટે દીવડા તરતા મૂકવા ઉપરાંત ભાઈબીજના દિવસે ગોમતી ઘાટે ચુંદડી મનોરથ યોજવામાં આવે છે. ભાઈબીજના દિવસે પોતાના ભાઈની લાંબી ઉંમર માટે બહેનો પ્રાર્થના કરે છે. ગોમતી નદીમાં ભાઈઓ બહેનો અને બાળકો સ્નાન કરીને પ્રાર્થના અર્ચના કરે છે. અહીં સાંજના સુમારે ગોમતી મૈયાની આરતી કરવામાં આવે છે ત્યારે પવિત્ર વાતાવરણની અનુભૂતિ થાય છે. મોટી સંખ્યામાં લોકો આ સામૂહિક આરતીનો ભાગ લે છે. દ્વારકામાં ગોમતી માના ચુંદડી મનોરથ અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ. તો અમે ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આર્થિક ઉન્નતિ, ખૂબ જ લૌકિક જીવનમાં અને અલૌકિક જીવનમાં ખૂબ જ અમે પ્રસન્નતા અનુભવી છીએ અને ખૂબ જ અમને સાર્થકતા મળે છે. મેને અપને ભાઈ કી લંબી ઉમર કે લિયે કામના કી હૈ અને ગોમતી મેં સ્નાન કિયા હૈ દિયે પ્રગટાયા હૈ. ડાંગ જિલ્લાના નાંદનપેડા ગામે બહાઉલ્લાની 200મી જન્મજયંતીની ઉજવણી ઉત્સાહપૂર્વક ઉજવાઈ ગઈ. બહાઈ ધર્મના ધર્મપ્રેમી ભાઈ બહેનો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસમાં એકતા, માનવજાતનું કલ્યાણ અને તેની શાંતિ માટે જીવન સમર્પિત કરનાર બહાઉલ્લાની દ્વિ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો નંદનપેડા ગામે આવ્યા હતા. આ જન્મજયંતી મહોત્સવમાં ભાગ લેવા આવેલા અનુયાયી અનિશભાઈએ જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ અને માનવજાતની એકતાને સલામત રાખવા માટે બહાઉલ્લાના વચનોનું પાલન કરવું જરૂરી છે. આ પ્રસંગે તેમણે માનવજાતિને એક કરવા કરેલા કાર્યોને અનુસરવા લોકોને અનુરોધ કર્યો હતો. જ્યારે રાજુભાઈ આહિરે સ્ત્રી પુરુષ એક સમાન ગણાવી સ્ત્રી શિક્ષણના મહત્વ વિશેની જાણકારી આપી હતી. એશિયા કપ હોકી સ્પર્ધામાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 4 વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશેલી ભારતીય હોકી ટીમ આજે મલેશિયા સામે ટકરાશે.
ભારત પાકિસ્તાનની મેચમાં હાફ ટાઈમ સુધીમાં બંને ટીમ બરોબરી ઉપર રહી હતી. જો કે બીજા હાફની 48મી મિનિટમાં સંદીપના ક્રોસને ગુરજીતે ગોલમાં ફેરવ્યો હતો. આ રીતે ટીમ ઇન્ડિયાને સરસાઈ મળી હતી. મેચની 52મી મિનિટમાં લલિત ઉપાધ્યાયે ભારત માટે ગોલ કર્યો હતો. ગુરજીતે 57મી મિનિટમાં ફરી એકવાર ગોલ ફટકાર્યો હતો. આમ ભારતે પાકિસ્તાન સામે 4-0થી મેચ જીતી હતી. ભારતે 7 પોઈન્ટ સાથે સુપર 4 ટેબલમાં ટોચ ઉપર આવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે 2013 બાદ આ વખતે 8મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વન ડેની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમનો ઉત્સાહ અનેરો છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ફોર્મમાં ચાલી રહ્યા છે, જેથી ભારતીય ટીમ આ શ્રેણીમાં પણ સારો રેકોર્ડ આગળ ધપાવવા માટે મેદાનમાં ઉતરશે. જો કે ન્યૂઝીલેન્ડ ટીમમાં પણ ઘણા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે, જેની ઉપર વિરાટ કોહલીની ખાસ નજર રહેશે. ભારતમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો રેકોર્ડ ખાસ નથી, જેથી વિરાટ કોહલીની ટીમનું પલ્લું ભારે નજરે આવી રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો જન્મદિવસ, સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકનું ગૌરક્ષા સંદેશનું રેતચિત્ર અને વિરાટ કોહલીએ ફેસબુક ઉપર પોસ્ટ કરેલ વિડીયો ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો જન્મદિવસ છે ત્યારે ટ્વિટર પર અમિત શાહને શુભેચ્છાઓનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભાજપના ઉદાહરણરૂપ નેતૃત્વ સંભાળનાર અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી છે. ઓડિશામાં પહેલીવાર 9 દિવસીય આંતરરાષ્ટ્રીય ગૌ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓડિશાના દરિયા કિનારે ગૌ માતાની રક્ષા કરવાનો સંદેશ આપતું સુંદર રેતચિત્ર બનાવ્યું છે. આ રેતચિત્ર ટ્વિટર પર પોસ્ટ કરતા જ અસંખ્ય લાઇક મળી રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના ફેસબુક પેજ પર લગ્ન મંડપનો એક વિડીયો પોસ્ટ કર્યો છે, જે 13 લાખથી વધુ વાર જોવાયો છે અને 1.5 લાખથી વધુ લાઇક મળ્યા છે. આ વિડીયોમાં વિરાટ અને અનુષ્કા એકબીજાને કયા વચનો આપતા જોવા મળે છે, આવો જોઈએ આ વિડીયો. મેં વચન દીધી કે તુમ્હારે સારે સીક્રેટ્સ પાસપોર્ટ પ્રોટેક્ટ કરકે અપને દિલ મેં રખૂંગી. મેં તુમ્હે ચેન્જ કરને કી ડેરિંગ કભી નહીં કરૂંગા. कभी कभी कैरम में जीत नहीं दूंगी. किसी भी शो का सीजन फिनाले तुम्हारे बिना नहीं देखूंगा. मुझे जानू बेबी शोना क्यूटी जैसे निकलने की दो. हमेशा अपने आप को फिट रखूंगा तुम्हारे लिए. नहीं भी रखोगे तो चलेगा. मैं हमेशा ख्याल रखूंगा. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મેં હંમેશા ખ્યાલ રાખુંગા. તો આ સાથે જ આજનું મિડ ડે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.